વડગામની છાપી ગ્રામ પંચાયતના તલાટીને ફોન પર શિસ્ત વિરુદ્ધનું વર્તન કરતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત. પ્રાંત કચેરીના નાયબ મામલતદાર હોદ્દાનો દુરુપયોગ કરી ગેરવર્તન કરતા તમામ રેવન્યુ કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી. વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને પ્રાંત કચેરીના નાયબ મામલતદાર અવનીબેન મોઢ દ્વારા તલાટી સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા તલાટી સાથે સુસ્તી વિરુદ્ધ બીભત્સ ભાષામાં ધમકીભરી ભાષામાં ટેલિફોનિક પર વાત કરી હતી, જે સહેજી પણ યોગ્ય ન હોવાથી તમામ તલાટી કેડરે જિલ્લા પંચાયતમાં આવે કે પછી નાયબ મામલતદારની અને અમુ તલાટીઓ દ્વારા રેવન્યુ કામગીરી પણ કરવામાં આવે છે. તેમ છતાં અવનીબેન દ્વારા તલાટી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું વર્તન કરી સમગ્ર તલાટી કેડરને અપમાનિત કરી છે અને જો અમારા તલાટીઓને ન્યાય નહીં મળે તો શુક્રવારથી તમામ પ્રકારની રેવન્યુની કામગીરીનો સમગ્ર તલાટીઓ બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જવાબદાર નાયબ મામલતદાર સામે સરકાર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળ દ્વારા ડી કલેક્ટર, મહેસૂલ સચિવ અને મુખ્યમંત્રી સુધી ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. નમસ્તે સાહેબ, મારું નામ મહેશકુમાર લક્ષ્મણભાઈ ડેલ, પ્રમુખ શ્રી બનાસકાંઠા જિલ્લા તલાટી મહામંડળ. હવે માન્ય નાયબ મામલતદાર બેન શ્રી અવનીબેન મોઢ દ્વારા અમારા 200 તલાટી કમ મંત્રીશ્રીને એમને ટેલિફોનિક વાતચીત દરમિયાન બહુ વિભત્સ ભાષામાં વાત કરેલી, એના સંદર્ભમાં મેં એમને ફોન કર્યો કે તમે કેમ અમારા તલાટી જોડે આવું વર્તન કરો છો. તો બેનના દ્વારા બહુ વિભત્સ ભાષામાં મારી જોડે પણ વાત કરવામાં આવેલી. હવે અમે રેકોર્ડિંગ કરતા નથી સાહેબ, એટલે અમારા જોડે કોઈ પ્રૂફ નથી, પણ બેનને પછી મને પર ફોન કર્યો અને મને એવું કીધું કે મારી ટંગ ઓફ સ્લીપ થઈ ગઈ છે, તો જે અયોગ્ય બાબત છે. અને બેન ગઈકાલના અમને RSS જોડે ધમકી અપાવે છે, તો અમે ક્યાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માણસો છીએ તો બેનના RSS દ્વારા ધમકી આપવામાંની આવે છે. અમે પણ RSSમાં માનીએ છીએ, અમારી વિચારધારા પણ RSSની છે. હવે અમારી માંગ એક છે કે બેનને જ્યાં સુધી શિસ્ત વિરુદ્ધની કાર્યવાહી નહીં કરવામાં આવે અને બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તલાટીઓ અમે કોઈ પણ પ્રકારની રેવન્યુ કામગીરી કરવાના નથી અને આવતા વીકમાં સમગ્ર ગુજરાતના તલાટી કમ મંત્રીશ્રીઓ કોઈ પણ પ્રકારની કામગીરીથી રેવન્યુથી અળગા રહેશે. થેન્ક યુ સર.